महंगाई और आतंकवाद को दूर करने के लिए शिनोर में तालुका सेवा सदन कचहरी पर आम आदमी पार्टी की ओर से अनोखे तरीके से विरोध जताया गया। दरअसल जमीन पर लेटकर आम आदमी पार्टी के कार्यकर्ताओं की ओर से इस मामले विरोध जताते हुए मामलतदार को आवेदन पत्र दिया गया। आजकल आए दिन महंगाई बढ़ती जा रही है, हर किसी चीज के दाम में आए दिन इजाफा देखने मिलता है, जिसके चलते आम जनता काफी परेशान है। आम जनता को आर्थिक दिक्कतों का सामना करना पड़ रहा है, जिसके चलते शिनोर में तालुका सेवा सदन कचहरी पर आम आदमी पार्टी की ओर से इस मामले विरोध जताया गया है। दरअसल बढ़ती हुई महंगाई और आतंकवाद के मुद्दे को लेकर आम आदमी पार्टी के शिनोर के अग्रणियों की ओर से कोरोना गाइडलाइंस का पूरी तरीके से पालन कर सूत्रोच्चार किए गए और शिनोर मामलतदार को आवेदन पत्र दिया गया। इस मामले अनोखा विरोध जताते हुए आम आदमी पार्टी के कार्यकर जमीन पर रेंगते हुए मामलतदार को आवेदन पत्र देने पहुंचे। भ्રષ્ટાચાર મુક્ત ભારત અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના અભિયાન અંતર્ગત જ્યારે આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ છે ત્યારે આમ આદમી પાર્ટીએ જનતાના તમામ મુદ્દાઓને આવરી લેવાની તૈયારી બતાવી છે ત્યારે આજે સૌથી સળગતો મુદ્દો છે આતંકવાદનો અને બીજો સૌથી સળગતો મુદ્દો છે મોંઘવારીનો। આ બંને મુદ્દા જનતાને હૃદયથી સ્પર્શી રહ્યા છે અને જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ચાલી રહ્યો છે અને જે આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે, ખરેખર દરેક જનતાની લાગણી દુભાઈ રહી છે અને ત્યાં કતલેઆમ કરવામાં આવી રહી છે, તેને રોકવામાં આવે, આતંકવાદને રોકવામાં આવે અને જે ભારત પાકિસ્તાનની મેચ રમાવાની છે તેને પણ બંધ કરવામાં આવે। આપણા શહીદો કરતાં કોઈ મેચ વધારે નથી। આ આતંકવાદનો મુદ્દો ખૂબ સળગતો મુદ્દો છે અને તાત્કાલિક ધોરણે કાબૂમાં લેવામાં આવે। અને બીજો મુદ્દો છે અમારો મોંઘવારીનો, મોંઘવારીમાં તમે ભાવ જોઈ લો, પેટ્રોલના ભાવ જુઓ, ડીઝલના ભાવ જુઓ, પછી ગેસના ભાવ જુઓ, ખાતરના ભાવ જુઓ, બધા જ ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે। સામાન્ય જનતા મોંઘવારીથી પીલાઈ રહી છે। મારે જનતાને કહેવું છે કે તમે ગભરાશો નહીં, બધા જ રસ્તા ખુલશે, ખુલ જાયગે સભી રાસ્તે તું રૂકાવટો સે લડતો સહી, ખુલ જાયગે સભી રાસ્તે તું રૂકાવટો સે લડતો સહી, સબ કુછ હાસિલ હોગા તુજે, તું અપની જીત પર અડતો સહી, તું અપની જીત પર અડતો સહી અને સંઘર્ષ કરજો। સંઘર્ષ માટે હું તમને બે શબ્દ કહેવા માગીશ, જિંદગી જીના આસાન નહીં હોતા, બિના સંઘર્ષ કોઈ મહાન નહીં હોતા, જબ તક ન પડે હથોડો કિચોટ પથ્થર ભી કભી ભગવાન નહીં હોતા, પથ્થર ભી કભી ભગવાન નહીં હોતા। માટે અમારે સરકારશ્રીને કહેવું છે આ મોંઘવારી તાત્કાલિક ધોરણે કાબૂમાં લાવે એવી અમારી સરકારશ્રી સમક્ષ માંગ છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान, बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।